ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બાળકો આઈ હોપ બધાને ખબર પડી ગઈ છે કે આપણે જે સિલેબસ કટિંગ થયેલા પોર્શન છે એને લઈ રહ્યા છીએ પહેલાં તો અને લઈ રહ્યા છીએ તો સાથે સાથે સમજાવી પણ રહ્યા છીએ દરેક બાળકોને આ દરેક ટૉપિક સમજાઈ ગયા હશે શોર્ટમાં તો શોર્ટમાં પણ આપણે જે સિલેબસમાં ટૉપિક નથી એના વિશે થોડો ઘણો અભ્યાસ તો કરશું જ ઉપરથી એટલે એના કન્સેપ્ટ આપણને ખબર પડે ઓકે જીનીટની પ્રેક્ટિસ માટે તો આજે બીજા વધારાના ટોપિક જોઈ લઈએ પાછળના કે જે પણ ગુજરાત બોર્ડે સિલેબસમાંથી કાઢી નાખ્યા છે પણ એના કન્સેપ્ટ આપણે જીનીટ માટે તૈયાર કરશું ઓકે બાળકો ચલો કઈ થિયરી છે તે એક પોઈન્ટ સાંભળજો બોઇલ તાપમાન હવે આપણે આખી આખી લાંબી થિયરી કે એના ઉદાહરણોનું વર્ણન નથી કરવાના એમાં રહેલો સારાંશ શું છે એમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે જેનો ઉપયોગ કંઈક ને કંઈક એમસીક્યુ સોલ્વ કરવા માટે એક હિન્ટ સ્વરૂપે કાર્ય છે ને એ બોઇલના સિદ્ધાંતો પર કાર્ય કરે છે સૌથી વધારે બોઇલના સિદ્ધાંતો પર કાર્ય કરે છે અને ઈ બોઇલના નિયમના આધારે આસપાસ રહેલા વાસ્તવિક વાયુને આદર્શ વાયુથી અલગ પાડી શકાય છે જે આ આ બાળકો તમને અલગ લાગશે પણ સાદી ભાષામાં કહોને તો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુને અલગ પાડવા છે તો તો કોઈ થિયરી થિયરી કામમાં આવે છે છે એ બરોબર પણ એ બધી વાતો પર આપણે ડિસ્કસ નથી કરવાની અત્યારે એ પોઈન્ટ શીખવાનો છે કે ભાઈ આ બોઇલ તાપમાન એટલે શું બોઇલ તાપમાન એટલે શું આ સમજવાનો છે આના આધારે હું તમને થોડી વસ્તુ સમજાવીશ ઓકે અને તમારે બધા કરવાનું શું છે તો કે જે આ સિલેબસ કાઢી નાખવામાં આવ્યો છે એની થિયરી વાંચવી હોય તો તમે મટીરિયલમાંથી વાંચી શકો છો પણ એને જીનીટના પોઈન્ટ તરીકે યાદ રાખવી છે તો એ જેટલા પણ પોઈન્ટ હું લખાવું છું ને બેટા એ બધા પોઈન્ટ વ્યવસ્થિત નોટબુકમાં ઉતારી લેજો ઓકે આપણે જે રેગ્યુલર ગુજરાત બોર્ડની બુક હોય એમાં જ સમજ પડી બધા બાળકોને ચલો લેક્ચર સ્ટાર્ટ કરીએ ટેન્શન લેવાનું નહીં ઓકે ચલો બોઇલ તાપમાન બોઇલ તાપમાન કોને કહેવાય તો કે જે તાપમાન ધ્યાનથી સાંભળજો બાળકો જે તાપમાન વાસ્તવિક દબાણના ગાળામાં આદર્શ વાયુના નિયમોનું પાલન કરે છે તે તાપમાનને બોઇલ તાપમાન કહે છે પોઈન્ટ નોટ કરતા રહેજો સાથે સાથે લગતું રહેવાનું અને સમજતું રહેવાનું એટલે યાદ પણ રહી જાય અહીંયા એવા તાપમાનની વાત કરવામાં આવી છે કે જે વાસ્તવિક વાયુનું જે દબાણ છે એ વાસ્તવિક દબાણ વાસ્તવિક વાયુનું જે દબાણ છે એ વાસ્તવિક દબાણના ગાળામાં હોય અને આદર્શ વાયુના નિયમોનું પાલન કરતું હોય તો એ તાપમાનને આપણે કહેશું શું કહીશું બધા બોઇલ તાપમાન ફરીવાર રિપીટ કરું છું જે તાપમાન એ વાસ્તવિક દબાણના ગાળામાં આવતું હોય અને આદર્શ વાયુના નિયમોનું પાલન કરે છે તેને શું કહીશું આપણે કે એ તાપમાનને કહેશું આપણે બોઇલ તાપમાન સમજ પડી કે બધા બાળકોને યસો નો તો બોઇલ તાપમાન એટલે ભાઈ આદર્શ વાયુના દબાણના ગાળામાં જોઈએ અને એ સમયે જે તાપમાન લાગે એને કહેવાય બોઇલ તાપમાન બોઇલ તાપમાન એ આદર્શ વાયુનું જ તાપમાન હોય આદર્શ વાયુને જ લાગુ પડતું હોય એટલે બોઇલ તાપમાન કહે ક્લિયર ઘણા એમ કે સર આ બોલ તાપમાનથી નીચે જ જાય તો પ્રશ્ન આવે ને નીચે જાય તો અથવા બોલ તાપમાનથી ઉપરનું તાપમાન હોય તો શું થાય તો નોટ કરજો તેનાથી ઉપરનું તાપમાન એટલે જે બોઇલ તાપમાન હશે આદર્શ વાયુનું તાપમાન એનાથી ઉપરનું તાપમાન હોય તો આપણે ભણી ગયા ધન વિચલન દર્શાવે એવું કહી શકાય અને જો નીચેનું તાપમાન હોય તો ઋણ વિચલન દર્શાવે છે એવું કહી શકાય છે એટલે તમે સમજી ગયા છો કે હું અહીંયા આદર્શ વાયુ સાથે સરખાવું છું કે આદર્શ વાયુ હોય તો જે તાપમાન છે ને એ તાપમાનને બોઇલ તાપમાન કરી દેવાનું ઉપર ધન વિચલન નીચે ઋણ વિચલન આ નાનો એક ટોપિક હતો આઈ હોપ કે સમજાઈ ગયું હશે ક્લિયર ઓકે ચલો હવે વાત કરીએ આપણે ક્રાંતિક તાપમાનની ભાઈ બોઇલ તાપમાન સમજી ગયા અમે પણ આ ક્રાંતિક તાપમાન શું છે તો બાળકો ધ્યાનથી સાંભળજો ક્રાંતિક તાપમાન માટે ઉદાહરણ આપું છું કે મારી પાસે આ પેન છે માર્કર પેન આ પેન ને હું તાપમાન આપવાનું શરૂ કરું ફોર એક્ઝામ્પલ ઉપરથી આવીશ હાઈ ટેમ્પરેચર આપતા આપતા નીચે આવીશ લો ટેમ્પરેચર આપતા આપતા નહીં સાંભળજો મારી વાત ઉદાહરણ તો તમને એક જ સેકન્ડમાં સમજાવી ક્રાંતિક તાપમાન કોને કહેવાય બરાબર ચલો કે આને મેં બાય ચાન્સ ત્રણસો કેલવિન તાપમાન આપ્યું ઉદાહરણ સ્વરૂપે ત્રણસો કેલવિન તાપમાન આપ્યું અને પોતે વાયુ અવસ્થામાં છે એવું માર ધારવાનું છે કારણ કે આપણે વાયુની થિયરી ભણીએ છીએ તો આ વસ્તુમાં છે વાયુ અવસ્થામાં છે ઉદાહરણ સ્વરૂપ છું તો વાયુમાં ધર્યું પછી મેં ત્રણસો થી બસો નેવું આવ્યો તો હજી પણ એ ક્યાં તાપમાન છે વાયુ છે પણ ધારો કે મેં બસો ને સિત્તેર આવ્યું સમજો મારી થિયરી ખાલી કે વાયુ અવસ્થામાં મેં ત્રણસો આપ્યું તો એ વાયુ રહ્યું બસો ને એવું તોય વાયુ રહ્યું પણ જ્યારે હું બસોને સિત્તેર કેલમનું તાપમાન આપવા જાઉં છું તો એ સૌ વાર એ જ તાપમાને આ જે વાયુ હતો ને ધીમે ધીમે મને પ્રવાહીમાં જતો જોવા મળ્યો વાયુનું પ્રવાહીકરણ થવા લાગ્યું તો બાળકો મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વાયુ કોઈ પણ વાયુ જે ચોક્કસ એક તાપમાને પોતે વાયુમાંથી પ્રવાહીકરણ થવા લાગે વાયુમાંથી પ્રવાહીમાં જે તાપમાન થવાનું જ છે એટલે કહેવાનો છું કે જે તમને ઊંચામાં ઊંચું પહેલું તાપમાન મળ્યું નીચે આવતા આવતા એ ઊંચામાં ઊંચું પહેલું તાપમાન કે જ્યાં એ પોતે પહેલા પ્રવાહીમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ થઈ જાય છે એ તાપમાનને એ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય ઇંગ્લિશમાં કહો તો ક્રિટિકલ ટેમ્પરેચર કે જ્યાં પોતે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થવા લાગે છે તો એ તાપમાનને કહેશું આપણે ક્રાંતિક તાપમાન આઈ હોપ કે બધાને સમજ પડી ગઈ હશે તો પોઈન્ટ નોટ કરતા રહેજો ક્રાંતિક તાપમાન કોને કહેવાય કે જે તાપમાને વાયુ પ્રવાહીમાં રૂપાંતરણ થવા લાગે છે તે તાપમાનને ક્રાંતિક તાપમાન કહે છે એટલે પ્રવાહીમાં રૂપાંતર તો ધારો કે પછી એની નીચેના બધા તાપમાન થતું હોય પણ સૌ ક્યારે થયું એ તાપમાનને ક્રાંતિક તાપમાન તરીકે વાઈ લેવામાં આવે છે એક ઉદાહરણ આપું જો યાદ રહે માટે કે મારી પાસે કાર્બન ડાયોક્સાઇડ છે કોણ છે બેટા કાર્બન ડાયોક્સાઇડ તો એને હું જ્યારે તાપમાન ઉપરથી નીચે 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 લાવતો હતો ત્યારે ત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું સેલ્સિયસ તાપમાન ત્રીસ પોઈન્ટ કાર્બન કાર્બન વાયુનું ક્રાંતિક તાપમાન કહે છે કેટલાને ત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું અંશ સેલ્સિયસ તાપમાને એટલે જે તાપમાને વાયુ પ્રવાહીમાં રૂપાંતર થવા લાગે છે તે તાપમાનને આપણે એનું ક્રાંતિક તાપમાન કહીએ છીએ ત્યારબાદ

ત્યાં થઈ રહ્યું છે તો પ્રવાહીકરણની થિયરી બહુ મોટી આપી છે બુકમાં ઉદાહરણ સહિત ગ્રાફ સહિત પણ એક સીધો કન્સેપ્ટ છે જે તાપમાને વાયુમાંથી પ્રવાહીમાં જાય અને એનું પ્રવાહીકરણ કહેવાય કરાંતિક તાપમાન કહેવાય ખબડી આ તેનો કન્સેપ્ટ હવે પાછળ ત્રણ બીજા કન્સેપ્ટ આપ્યા છે બાષ્પ દબાણ સ્નિગ્નતા પૃષ્ઠતાણ તો એ ત્રણ ટોપિક જોઈએ એટલે આપણું ચેપ્ટરનો બધા જ પોઈન્ટ આવી જાય બરોબર તો શરૂઆત આપીએ આપણે બાષ્પ બાષ્પદબાણથી કોનાથી આપી બધા બાષ્પદ બાણથી ભાઈ બાષ્પદ બાણ કોને કહેવાય તો એક ઉદાહરણ આપું કે મારી પાસે એક પાત્ર છે બંધ પાત્ર એમાં પ્રવાહી ભરેલું છે બરોબર અર્ધ પાત્ર પ્રવાહીનું છે અર્ધ ખાલી પાત્ર છે હવે જ્યારે હું ગરમ કરું પાત્રને ગરમ કરવામાં આવે તો ગરમ કરતા અંદરના પ્રવાહીના કણો ધીમે ધીમે શેમાં રૂપાંતર થવા લાગે બટા બાષ્પમાં એક સમય એવો આવે કે પ્રવાહીના કણો એ ઉપર ખાલી રહેલા ભાગને મોટા ભાગે બાષ્પથી ભરી કાઢે પછી જે પ્રવાહી છે પ્રવાહી રહે અને બાષ્પ બાષ્પ રહે એવું થઈ જાય સંતુલન થઈ જાય જો સમજો કોઈ બંધપાત્ર છે બંધપાત્ર ની અંદર પ્રવાહીને ગરમ કરવાનું શરૂ કર્યું તો પ્રવાહીના થોડા કણો ધીમે ધીમે થઈ ગયા બાષ્પમાં એ બાષ્પના કણો જે વરાળના કણો હતા એ ઉપરેલા ખાલી પાત્રને ભરી દે છે પછી એક સમય આવશે કે જે પ્રવાહીની સપાટી દેખાતી હોય ને એટલું જ પ્રવાહી રહેશે અને જે બાષ્પ દેખાતી છે એટલું જ બાષ્પ દેખાય છે એને સંતૃપ્ત કહેવાય આવું થશે કેમ કે છે ને અમુક સમય પછી એ પાત્ર ભરાઈ ગયું હોય જગ્યા જ ન હોય કે એ વધારે બાષ્પ ત્યાં બનાવે એટલે પ્રવાહીના જેટલા કણો ઉકળીને બાષ્પ બને ને બરાબર અને જગ્યા ભરાયેલી હોય તો બાષ્પના કણો ભેગા થઈને પાસે પ્રવાહીથી નીચે આવી જાય સમજ નહીં પડે બારમાનો ટોપિક છે પણ એક સાદી ભાષામાં કહો તો તમે તપેલી લીધી હોય એમાં પાણીને ગરમ કરો માથે ડીશ ઢાકી દો તો ધીમે ધીમે પાણીના કણો વરાળમાં જાય હા એના સમજ પડે ને એટલે વરાળ જે છે એ ઉત્પન્ન થાય એ આ પાત્રની સપાટી પર કંઈક દબાણ લગાડે તો એ દબાણને બાષ્પ દબાણ તરીકે લેવામાં આવે છે આ સાદી ભાષામાં થયું પડી શોર્ટમાં પ્રવાહી અને બાષ્પના કણો વચ્ચે પોઈન્ટ નોટ કરજો કે જ્યારે પ્રવાહીમાંથી બાષ્પ બની ગયું હોય પછી આગળ વધારે બાષ્પ બને એમ નથી એવી સ્થિતિમાં બંને વચ્ચે સંતુલન હોય સંતુલન મતલબ પ્રવાહી પ્રવાહી થઈ જાય બાષ્પ બાષ્પથી ભરાઈ જાય પછી વધારે અવકાઈ અંદર ફેરફાર થાય નહીં પાત્રમાં એવી સ્થિતિમાં પ્રવાહી અને બાષ્પના કણો વચ્ચે સંતુલન સ્થપાય છે શું સ્થપાય છે સંતુલન મતલબ પ્રવાહી પ્રવાહી જેટલો દેશ હવે બાષ્પ બાષ્પ દેશ એમાં કોઈ ફેરફાર ન થાય તો એને સંતુલન કહેવાય તો પ્રવાહી અને આ બાષ્પના કણો વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે આ બાષ્પના કણો દ્વારા ત્યારે બાષ્પના કણો દ્વારા પાત્ર પર લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે આ પ્રેક્ટિકલી આપણે જવાબ લખ્યો થિયરિકલ નહીં બેટા હંમેશા પ્રેક્ટિકલી વિચારવાનું પ્રેક્ટિકલી યાદ રાખવાનું તો કન્સેપ્ટ માઇન્ડમાં ઉતરે કે કોઈ પાત્ર લીધું હતું સિટી કુકર આપણે કુકર હોય ને પ્રેશર કુકર કહીએ તેમાં જેવું પ્રેશર વરાળ હોય ને એ ઉત્પન્ન થયું હોય કારણ કે પાણી ભર્યું હોય અંદર કોઈ વસ્તુ સાથે એનું જેવું વરાળ રૂપાંતર થાય અને પછી પ્રેશર કુકર ઉપર પાત્ર પર દબાણ લાગે એટલે સીટી વાગે પણ ધારો કે સીટી ન હોય તો તો પાત્ર ફાટી જાય ધેટ મીન્સ કે ત્યાં બાષ્પમાં રૂપાંતર થયેલા કણો દ્વારા કંઈક દબાણ લાગે છે એને જ બાષ્પ દબાણ કહેવામાં આવે છે ક્લિયર પોઈન્ટ ચલો બહુ કન્ફ્યુઝન નહીં થવાનું આપણે કન્સેપ્ટ સમજવા થઈ રહ્યા છીએ આપણે કોઈ થિયરી ગોખવા નથી આ કોઈ થિયરી બોર્ડમાં પૂછાવાની નથી

ઉત્કલન અને ઉત્કલન બિંદુ બંને છે તો પેલા તો ઉત્કલન એટલે શું કે કે ઉકળવું જે તાપમાને સપાટી પરના કણો કોઈ પાત્ર લીધું હોય અને પાત્રની અંદર ખુલ્લું પાત્ર બંધ પાત્ર ને આ બંધ હતું હવે એક ખુલ્લા પાત્રની વાત કરું છું કે એક નાનુંમથુ બીકર લઈ લો ખુલ્લા પાત્રમાં વાળું એમાં પાણી ભરું તો પાણીની જે સપાટી પરના કણો છે પાણીની ગ્લાસ ભેરો છે ગલાસની ઉપરની સપાટીમાં પાણી આવતું હોય એટલે જે તાપમાને સપાટી પરના કણો બાષ્પમાં રૂપાંતરણ થવા લાગે છે જે તાપમાને સપાટી પરના કણો બાષ્પમાં રૂપાંતરણ થવા લાગે છે એટલે કે સપાટી પરનો જે કણ હતો ને એનું દબાણ અને બાહ્ય દબાણ બંને સરખા થાય તો તેને તે કણનું ઉત્કલન કહે છે જે આ બાળકો પાણીનો ગ્લાસ ભર્યો હોય અને એ વાતાવરણ આજે બાહ્ય દબાણ આપણી આસપાસ વાતાવરણ છે બેટા એનું દબાણ અને એ સપાટી મતલબ પાણી ભરેલા ગ્લાસમાં રહેલા કણની અંદર જે દબાણ છે એ બી સરખા થઈ જાય ને ત્યાં સમજવાનું કે કણ સો ટકા બાષ્પમાં રૂપાંતર થઈ જશે અને એ બાષ્પમાં રૂપાંતર થશે દેટ મીન્સ કે એ કણને જે દપા તાપમાન મળશે ને એનું ઉત્કલન કહેવાય આઈ થિંક નહીં ખબર પડ્યું હોય રિપીટ કરું છું મારી પાસે પાણી ભરેલો ગ્લાસ છે બધા ધ્યાનથી સાંભળજો પાણી ભરેલો શું છે બેટા ગ્લાસ છે ગ્લાસની અંદર સપાટી તો દેખાતી દે છે ને કે ગ્લાસ ભરેલો હોય તો પાણી જ્યાં સુધી આવે એની સપાટી એ સપાટી પર જેટલા પણ કણો છે ને એ કણોનું ખુદનું જે દબાણ હોય ને બેટા એ તમારા વાતાવરણના દબાણ સાથે મેચ થઈ જાય ને એટલું દબાણ થાય ને ત્યાં સુધી એને નીચેથી બાયચાન્સ ગરમ કરો ને કારણ કે તાપમાન વધે એટલે દબાણ વધે તો ગરમ કરશો તો તાપમાન વધશે દબાણ વધશે એટલે સપાટી પરના કણનું દબાણ વધતા વધતા જો બાહ્ય દબાણ જેટલું થઈ જાય એટલે સમજવાનું કે બે દબાણ સરખા થયા ને એટલે કણ છે ને પ્રવાહીનો એ ધીમે ધામ બાષ્પમાં જતો રહેશે એટલે સમજવાનું કે જે તાપમાને સપાટી પરનો કણ જે તાપમાને સપાટી પરનો કણ બાષ્પમાં રૂપાંતર થવા લાગે ને ત્યારે એ બંનેના દબાણ સરખા હોય સપાટી પરના કણના અને બાહ્ય વાતાવરણના કણોના અને એ તાપમાનને કહેવાય એનું ઉત્કલન આપણે સાંભળતા કે અલગ અલગ પદાર્થોના ઉત્કલન બિંદુ અલગ અલગ હોય છે લોખંડના અલગ હોય બરફના અલગ હોય પાણીના અલગ હોય કેમ દરેકની કણોની દબાણની ક્ષમતા બાહ્ય દબાણ સાથે સરખી થવા માટે પરિસ્થિતિ અલગ હોય છે ચલો છોડો આપણે ખાલી ઉત્કલન સમજવાનું હતું કે ઉત્કલન કોને કહેવાય જે તાપમાને જે પણ કઈ પદાર્થ હોય એ પદાર્થનું દબાણ અને બાહ્ય દબાણ સરખું થાય એને કહેવાય એનું ઉત્કલન ઉત્કલન તો એના આધાર વ્યાખ્યા બનાવી છે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ જે તાપમાને પ્રવાહીનું દબાણ અને બાહ્ય દબાણ બને સરખા થાય તો તે તાપમાને તેનું ઉત્કલન બિંદુ કહે છે અહીંયા આઈએમપી એમ પોઈન્ટ ભણાવવાનો છું એટલે વ્યાખ્યા યાદ રાખજો કે સપાટી પરના કણો એટલે કે પ્રવાહીના કણોનું દબાણ અને બાહ્ય દબાણ સરખા થાય એટલે સમજવાનું કે એ પ્રવાહી માટે એનું ઉત્કલન બિંદુ એ ટેમ્પરેચર છે જે તે સમયનું ઓકે ચલો ઉત્કલન બિંદુ બે પ્રકારના હોય છે ઉત્કલન બિંદુ બે પ્રકારના હોય છે એક સામાન્ય ઉત્કલન બિંદુ હોય અને એક પ્રમાણિત હોય પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ ઓકે તો સામાન્ય ઉત્કલન બિંદુ ક્યારે હોય તો જો વાતાવરણનું દબાણ એક વાતાવરણ દબાણ હોય ત્યારે એકમ વાતાવરણનો લઈ ને દબાણને દબાણનો એકમ બાર પણ છે દબાણનો એકમ એક વાતાવરણ પણ લઈએ છીએ આપણે એક એટમોસ્ફિયર બોલતા હોઈએ છીએ ને તો એક એટમોસ્ફિયરે એક વાતાવરણ દબાણે જે ઉત્કલન બિંદુ મળે એને સામાન્ય ઉત્કલન બિંદુ કહે છે અને એક બાર દબાણે કેટલા એક બાર દબાણે જે ઉત્કલન બિંદુ મળે છે એને આપણે પ્રમાણિત ઉત્કલન બિંદુ કહીએ છીએ અને હંમેશા યાદ રાખજો કે એક વાતાવરણ દબાણ કરતા એક બાર દબાણ હંમેશા વધારે હોય આ બે દબાણના એકમો છે એક વાતાવરણ અને એક એક એટલે વન વાતાવરણ અને વન બાર તો વન બાર વધારે છે અને વન બાર વધારે હોવાના કારણે એનું ટેમ્પરેચર પણ વધારે છે એટલે જો સામાન્ય ઉત્કલન બિંદુ પાણીનું જોવા જાવ ને તો નવ્વાણું પોઈન્ટ છ અંશ સેલ્સિયસ થશે પાણીનું ઉદાહરણ આપું છું કે પાણીનું સામાન્ય ઉત્કલમ બિંદુ કેટલું તે નવાણું પોઇન્ટ છ અન સેલ્શિયસ કેમ તક એ એક વાતાવરણને માપવામાં આવે છે પણ જ્યારે એક બાર દબાણે માપવામાં આવે તો એ સો અન સેલ્સિયસ મળે છે તો આના પરથી શું કન્સેપ્ટસ ક્લિયર થયો શું એમ શીખ્યું શીખ્યા તે સામાન્ય ઉત્કલમ બિંદુ કરતાં હંમેશા પ્રમાણિત ઉત્કલમ બિંદુ ઊંચા હોય ખબડીને અને એક વાતાવરણ દબાણ કરતાં એક બાર દબાણ ઊંચું હોય છે

તો સપાટી પર લાગતા જે કઈ દબાણો છે પ્રવાહી પદાર્થ માટે વાત કરું છું ઘન પદાર્થ નહીં માટે નહીં તો પ્રવાહી પદાર્થો માટે એ પૃષ્ઠતાણ શું છે તો એની વ્યાખ્યા છું બહુ મોટા કન્સેપ્ટો કે ઉદાહરણો આપીને કન્ફ્યુઝ કરવા માંગતો નથી કારણ કે આપણે માઇન્ડ સેટ કરવાનું છે કે ગમે ત્યારે કાન પર શબ્દ પડે પૃષ્ઠતાણ એટલે શું થાય તો એક ઉદાહરણ સમજો કે ભાઈ ધારો કે મારી પાસે કોઈ પાણી ભરેલું પાત્ર છે ઓકે તો પાણી ભરેલું પાત્રની ઉપર ક્યારે ઓબ્ઝર્વેશન કર્યું બાળકો તમે કે પાણી ભરેલો ગ્લાસ હોય ને બટા તો એ ગ્લાસની ઉપર પાણીની સપાટી કંઈક આ ટાઈપની જોવા મળશે ઉપરી સપાટી તમને જોજો એમ કેમ છે આમ બેન્ડ મારેલી કેમ છે ખૂણાઓમાંથી એકદમ હા અત્યારે લેટેસ્ટ જે સિરામિક મતલબ કે જે કાચના ગ્લાસીસ હાજર એમાં તમે ઇક્વલી થોડી ઘણી જોવા મળે પણ થોડેથી તેમ જોશો ને તો આ ભાગ કંઈક આમ હશે બે બાજુથી જો તો આમ થયેલો હશે આવું થવા પાછળનું કારણ શું પહેલી વાર હંમેશા થોડુંક અલગ લાગે પણ હું જે બોલું છું ને એને ધ્યાનથી સાંભળજો એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ બધું ક્લિયર થશે જ ઓકે ચલો શરૂઆત કરીએ આપણે એની વ્યાખ્યા થી કારણ કે વ્યાખ્યાત તમને બધું સમજ આપી દેશે પેલા તો પૃષ્ઠતાણ એટલે શું પ્રવાહીની સપાટીને દોરેલા લંબ આ પ્રવાહીની સપાટી છે આને કોઈ લંબ દોરું છે ને આને શું લંબ લંબની દિશામાં લાગતા બળને દોરવું ખબરમાં જે આ બાળકો આ જે પ્રવાહીની સપાટી છે એ સપાટી લંબ નીચેની તરફ જે બળો લાગે છે એ નીચેની તરફ લાગતા બળોને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે એક ઉદાહરણ આપું નદી છે તો નદીમાં ઘણું બધું પાણી હશે પરંતુ એ નદીની અંદર પૃષ્ઠતાણ લાગે છે કે નહીં એની ખબર કેમ પડે તો કે નદીમાં અલગ અલગ જગ્યાઓથી એ પાણી આવે છે ડોહળું પાણી પણ છતાં પણ નદી એકદમ વ્યવસ્થિત ચોખ્ખા પાણી જેવી દેખાતી હોય છે કેમ તો કે નદીમાં રહેલા ડોહળાશ એટલે કે જે માટીના કણો છે એ બધાને પૃષ્ઠતાણ બળના કારણે નીચે ખેંચી લેશે એની નીચેની સપાટીમાં જો માટી ભરી છે માટીના થરો હશે માટીના જ કણો હશે કેમ તે કે ભાઈ પ્રવાહીની જે સપાટી છે એ પ્રવાહીની સપાટીની લંબ નીચેની તરફ કઈક બળ છે નીચેની તરફ આકર્ષણ આકર્ષણ બળો છે એ બળોને કઈક પૃષ્ઠતા ઓકે ખબડિયાનો બળી પ્રવાહીની સપાટીને દોરેલા લંબની નીચેની દિશામાં જે બળો લાગે છે એને પૃષ્ઠતાણ કહે છે સપાટી પર લાગતા બળો કહે છે ઓકે અને એને સંજ્ઞા કઈ તે ગામા વડે દર્શાવીએ છીએ અને આ પૃષ્ઠની સપાટી પર જે લાગતા બળો છે નીચેની તરફ એને મારે એનાથી હટાવી દેવા છે તો હું શું કરીશ એની વિરુદ્ધ દિશામાં બળ આપીશ કોઈ નીચ કોઈ વસ્તુ છે આમ ખેંચતું હોય બરાબર તો ખેંચતું મારે રોકવું હોય તો મારે એની સામેની સાઈડ બળ લગાવવું પડે ને તો પૃષ્ઠ તાણ કેવું છે નીચેની તરફ લાગે છે એ નીચે તરફ લાગતા બળને મારે છૂટું કરવું હોય તો આની ઉપર મારે બીજું બળ આપવું પડે સપાટી પર સપાટી પર એક બીજું બળ આપવું તો નીચેનું બળ રિલીઝ થઈ જાય તો એની જે ને એને સપાટીની કહે છે કોઈ વસ્તુ કોઈ ખેંચીને હોય બરોબર હા યા ધારો કે આપણે પૃષ્ઠતાન કહીએ તો એની સામે કોઈ બીજો વ્યક્તિ છે એ આ પૃષ્ઠતાનને છૂટું પાડવા માંગે છે તો એની વિરુદ્ધ દિશામાં બીજું બળ આપશે એ બળ આપવા માટે કઈક ઊર્જા આપશે ને એ ઊર્જાને કહેવાય સપાટી ઉર્જા શું કહેવાય સપાટી ઉર્જા જેનો ઉલ્લેખ અહીંયા મેં કર્યો નથી અને સમજવાની જરૂર પણ નથી તમારે માત્ર નોટમાં એટલું લખવાનું રહેશે કે પૃષ્ઠતાણની વ્યાખ્યા શું પણ એ તમને ખબર હોવી જોઈએ કે નીચેની તરફ લાગતું બળ છે અને એની વિરુદ્ધ માટે બળ આપવું હોય તો એની માટે ઉર્જા આપવી પડે જેને સપાટી ઉર્જા કહેવાય જેનો એકમ પૂછાય છે એમસીક્યુમાં આટલી લખાયો ઝૂલ ઇન્ટુ મીટર માઇનસ સ્ક્વેર છે ઝૂલ ઇન્ટુ મીટર માઇનસ ટુ છે એટલું યાદ રાખજો સપાટીની ઉર્જાનો એકમ પૃષ્ઠતાણનો નહીં પૃષ્ઠતાણનો એકમ લખ્યો જ છે કે પૃષ્ઠતાણ જે નીચેની તરફ લાગે છે એનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર ઇનવર્સ આ બંને એકમો અલગ છે આ જે નીચેની તરફ લાગતું બળ છે પૃષ્ઠતાણ એનો એકમ અને એની વિરુદ્ધ દિશામાં જે લાગે છે ઊર્જા ઉર્જા આપવી પડે છે એ છે ઝૂલ ઇન્ટુ મીટર માઇનસ સ્ક્વેર ઓકે નોટ કરી લો ચલો હવે આનો એમસીક્યુ એક્ઝેક્ટલી આવે છે કઈ રીતે બાકી બધું છોડો વ્યાખ્યા છોડો પૂછાવાનું નથી એક કમ હોય ચલો પૂછાવાના નથી એમસીક્યુ શું આવવાનો છે કારણ કે આપણો ટોપિક શું છે આપણે શા માટે મુદ્દા ભણી રહ્યા છીએ જીનીટ નીટના એમસીક્યુ માટે તો જીનીટમાં એમસીક્યુમાં એવું પૂછે છે કે નીચે આપેલા સંયોજનોમાંથી કોનું પૃષ્ઠતાણ વધારે છે નીચે આપેલી પરિસ્થિતિમાં કઈ પરિસ્થિતિમાં પૃષ્ઠતાણ ઓછું છે પૃષ્ઠતાણ વધારે હશે તો એ ટોપિકનો જવાબ તમે તો જ આપી શકો કે જો આ વાક્યો જે લખ્યા છે ને સમજાય તો એટલે વાક્યોને ધ્યાનથી સાંભળજો

એમાં જેટલું આકર્ષણ બળ વધારે છે પ્રવાહીના કણો વચ્ચે એટલું પૃષ્ઠતાન વધશે ઉદાહરણ છે ઇથર છે ઇથેનોલ છે એ બધામાં જુઓ તો ઓટું કરતા ઇથરમાં ઇથર કરતા ઇથેનોલમાં ઇથેનોલ કરતા વધારે પૃષ્ઠતાન પાણીમાં જોવા મળે આ ક્રમ કેમ સમજાવું છું કે આમાં કોઈ આકર્ષણ બળ નહીં હોય ખાસ કારણ કે વાયુ છે પણ એના કરતા થોડું આકર્ષણ બળ ઇથરમાં હશે એનાથી થોડું આકર્ષણ બળ ઇથેનોલમાં હશે અને હાઇડ્રોજન આમાં બંધ હોવાના કારણે પાણીમાં વધારે આવશે એટલે જેમની વચ્ચે આકર્ષણ બળ વધારે એ સૌથી વધારે પૃષ્ઠતાણ ધરાવતું હોય છે પણ યાદ રાખજો કે જો તાપમાન વધી ગયું તો આ આકર્ષણ બળોની માત્રા ઘટી જશે કેમ તાપમાન વધે એટલે વચ્ચેના બોન્ડ લૂઝ થઈ જાય નિર્બળ થવા લાગે અને પરિણામે પૃષ્ઠતાણ ઘટી જાય છે તાપમાન વધે આકર્ષણ બળ ઘટે પૃષ્ઠતાણ ઘટે આકર્ષણ બળ વધી જાય તો પૃષ્ઠતાણ વધી જાય આટલું યાદ રાખવાનું ઉદાહરણ તરીકે પાણીનું ટીપું છે પાણીનું ટીપું છે પારો મરક્યુરીઝ હોય છે એનું જે બિંદુ હોય ને એ આમ નીચે ગોળ સપાટી હોય નીચેની તરફ વળેલું એમ ગોળ કેમ ગોળ પૃષ્ઠતાણ લાગે ને ઉપરની સપાટી એમ વક્ર બની જાય અને એ જ રીતે માટીના કણો ક્યાં તે નદીના તળિયે રહેલા હોય નદીમાં જે તળિયા નીચે કણો આવી જાય છે એ પૃષ્ઠતાણના લીધે જ આવતા હોય છે તો આખી થિયરી પૃષ્ઠતાળને રિલેટેડ હતી એને એના ઉદાહરણો જોઈએ નોટ કરી લોજો સમજાઈ જશે આખી થિયરી વાંચવાની જરૂર નથી ત્યારબાદ સ્નિગ્નતા તો ઘણા બાળકોના કાને શબ્દ પસંદ તો આની જેવું જ થશે અઘરું લાગશે પણ હકીકતમાં અઘરા ટોપિક જ નથી સ્નિગ્નતા એટલે શું તો કાંઈ એક પ્રવાહી પદાર્થની સપાટી જઈ રહીશ એની ઉપર બીજી પ્રવાહી સપાટી વહેન થાય ત્યારે બે પ્રવાહી સપાટી વચ્ચે લાગતા ઘર્ષણને માપવા માટેનો એક કમ જેને કહેવાય સ્નિગ્નતા ઇંગ્લિશમાં કહો તો વિસ્કોસિટી ન ખબર પડી એક પ્રવાહી સપાટી છે એની ઉપર જ્યારે બીજી પ્રવાહી સપાટીને ખસેડવામાં આવે ત્યારે બે પ્રવાહી પદાર્થની સપાટીઓની વચ્ચે કંઈક તો ઘર્ષણ થતું છે ને આંતરિક એ આંતરિક ઘર્ષણને એ અવરોધને સ્નિગ્નતા તળે દર્શાવવામાં આવે છે પોઈન્ટ એકતારે જો બે પ્રવાહી સપાટીઓ એટલે કે એમાં જે પ્રવાહી પ્રવાહી સપાટી છે એ જ્યારે એકબીજા ઉપર ખસે છે ત્યારે એમની વચ્ચે કંઈક આંતરિક ઘર્ષણ જોવા મળે છે તે ઘર્ષણ દર્શાવતા અવરોધના માપનને સ્નિગ્નતા કહે છે તેમ જોયું છે નદી હશે દરિયો હશે તો દરિયા પર ક્યારે જોયું કે ગમે એટલા મોજાઓ આવે ગમે એટલા વેવથી પવન ફૂંકાતો હોય દરિયામાં પૂર આવતો હોય પણ એ સમયે એ દરિયાની નીચેની સપાટીનું જીવન એઝ ઇટ જ છે નીચે જે જીવસૃષ્ટિ છે દરિયાએ વનસ્પતિ છે નાના નાના જીવો છે માછલીઓ છે ઘણી બધી વસ્તુઓ છે દરિયાની અંદર નીચેની સપાટીમાં ત્યાં કોઈ ખલેલ નથી પહોંચતી આ બાળકો હંમેશા રાખજો દરિયાની નીચેની જે સપ દરિયામાન દરિયામાં નીચેના સ્તરમાં જશો એક સૌથી બ્યુટીફુલ બ્યુટિફુલ કે બહુ સારામાં સારી સુંદર અતિ સુંદર જે સૃષ્ટિ જોવા મળશે એમાં કોઈ ખલેલ નહીં પહોંચે જે પણ કાંઈ થતું છે ને ઉપરની સપાટીમાં જ થતું છે મોજાઓ આવતા છે વેવ ફેંકાતા છે મોટા મોટા પાણીના લહેરો આવતી છે એ બધું ઉપરની સપાટી હોય આમ ઉપરની પ્રવાહી પદાર્થની સપાટી અને નીચેની જે પ્રવાહી સ્થિર છે જીવનસૃષ્ટિ સ્થિર છે એની સપાટી વચ્ચે કંઈક તો ઘર્ષણ થતું હોય છે ને બે પ્રવાહી સપાટીઓની વચ્ચે જે ઘર્ષણ થાય છે એ માપવા માટે અવરોધને માપવો છે તો એને સ્નિગ્નતા વડે દર્શાવવામાં આવે છે અને સ્નિગ્નતાનું બળ એટલે કે જે આ ફોર્સીસ લાગે છે એ કેટલું હોય તે કોઈ જગ્યાએ પૂછાવા નથી છતાં પણ મેં સૂત્ર લખી આપ્યું છે તમને સૂત્ર આવડતું હોવું જોઈએ ફોર્સ ઇક્વલ ટુ અચલાંક ચલન આવે છે બરોબર અને એનો એકમ આપણે વન પોઈઝમાં પોઇઝ એક એકમ છે જેને તમે આપણા સાદા એકમમાં લખી શકો એક ગ્રામ સેન્ટીમીટર યુનિવર્સ સેકન્ડ યુનિવર્સ તમે ધારો તો એને એમ કેસમાં લઈ શકો છો કિલોગ્રામ

સ્નિગ્નતા સ્નિગ્નતા એટલે વિસ્કો સિટી સ્નિગ્નતા એટલે બે સપાટી વચ્ચેનો અવરોધ જે ક્યાં વધે ક્યાં ઘટે એ આપણે દર્શાવવાનું હોય છે તો યાદ રાખજો તાપમાન વધે તો શું થાય તો તાપમાન વધે એટલે બે પ્રવાહી પદાર્થોની સપાટી વચ્ચે જે થોડું ઘણું ઘર્ષણ લાગતું હતું ને ઘર્ષણ નીકળી જાય અને પ્રવાહી પદાર્થ ફટાફટ એકબીજા પર વહેવા મળે જો ફટાફટ એકબીજા પર વહેવા મળે તો કોઈ અવરોધ જ નહીં આવે એટલે સ્નિગ્નતાનું મૂલ્ય ત્યાં ઘટશે કારણ કે બે પ્રવાહી પદાર્થોની વચ્ચે જ્યારે તાપમાન વધે છે ત્યારે વધારી દો તો આકર્ષણ બળ જતું રહે ઓટોમેટિક સ્નિગ્નતા ઘટી જાય પરંતુ યાદ રાખજો કે જો આંતરણીય બળોની માત્રા વધી ગઈ આકર્ષણ બળો વધી ગયા તો સ્નિગ્નતાનું મૂલ્ય પણ વધે છે સૌથી વધારે માં વધારે સ્નિગ્ધતા કોઈ ધરાવતું હોય તો એ કાચ છે કારણ કે બાળકો કાચ એ હકીકતમાં દેખાય ઘન પદાર્થ પણ એ જામી ગયેલું કોલ્ડ કરેલું પ્રવાહી છે કાચ છે ને કોલ્ડ કરેલું પ્રવાહી પદાર્થ ગણવામાં આવે છે સુપર કોલ્ડ લિક્વિડ કહે છે ને આપણી ભાષામાં કેમેસ્ટ્રીમાં ઓકે તો આ હતા સ્નિગ્ધતાના ટોપિક પૃષ્ઠદાન નોટ કરી લેજો કોઈ ડાઉટ થાય તો મારો કોન્ટેક્ટ કરજો નોટ કરી લો ક્લિયર વાર તો આજે બધી થિયરી અહીંયા પૂર્ણ થાય છે પાછળની જે કંઈ બાકી હતી તે એટલે એક્સ્ટ્રા કન્સેપ્ટ કે સિલેબસ કટિંગના પોશન અહીંયા પૂર્ણ કરું છું ટેન્શન લેતા નહીં કોઈપણ ટોપિક પર તમે ડિસ્કસ કરવા માંગો છો બેફિકર મેસેજ કરી શકો છો કોલ કરી શકો છો ઓકે હવે સ્વાધ્યાયમાં મેં અને તમને ઘણા બધા દાખલાઓ ગણાવ્યા છે અને અમુક દાખલાઓ બાકી છે તો અમુક દાખલાઓ જે બાકી છે એની ઉપર તમે પ્રેક્ટિસ કરજો ન આવડે તો મારો સંપર્ક કરજો અને છતાં પણ બે દાખલા એવા છે જે નાના નાના જે આજના લેક્ચરમાં હું કવર કરી લઉં છું એટલે તમારે એટલા દાખલા ઓછા કરવા પડશે મોટા ભાગે સ્વાધ્યાયના દાખલા આપણે લઈ જ લીધેલા છે ને કારણ કે જ્યારે ઉદાહરણના દાખલા ગણતા ત્યારે પણ લીધા હતા એક લેક્ચર આપણે એક્સ્ટ્રા ખાલી દાખલા ઉપર જ લીધેલો છે તો જે કંઈ થોડા દાખલા બાકી છે એની તમે પ્રેક્ટિસ કરજો પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું ઓકે તો આજના લેક્ચરમાં તમે આ બે દાખલાઓ જોઈ લો તેર નંબર અને ચૌદ નંબર કંઈક અલગ છે તો છે પણ થોડા અલગ છે કેટલી ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા માંગે છે તો મારું હંમેશા એવું કહેવું છે કે વજન દેખાય ને એટલે મોલ મળે વજન દેખાય એટલે મોલ મળે તો સૌપ્રથમ તો ડાય નાઇટ્રોજન છે આમાં તેનું આણવ્ય દળ થાય અઠ્યાવીસ એક નાઇટ્રોજન નું ચૌદ થાય તો બે નું થાય નાઇટ્રોજનનો પરમાણિક ક્રમાંક કેટલો સાત તો સાત ઇલેક્ટ્રોન તો હશે જ તે પણ ડાય હોવાના કારણે બે ગુણ્યા સાત એટલે ચૌદ ઇલેક્ટ્રોન હશે પણ કેમાં ચૌદ ઇલેક્ટ્રોન હશે હા તો આપણે તો શોધવાના છે જીરો પોઈન્ટ

વેચવામાં આવે છે શું કીધું એક સેકન્ડમાં દસ ની દસ ઘાત જેટલા દાણા વેચવામાં આવ્યા તો એક જેટલા દાણા માટે કેટલો સમય લાગશે એવું કે છે કે દસ ની દસ ઘાત જેટલા દાણા વેચવા માટે કેટલો સમય લાગી ગયો એક સેકન્ડ તો ધારો કે એવો ગ્રેડો નંબર છે એવો ગ્રેડો જે આંક છે એની જેટલા દાણાઓ વહેંચવા માટે કેટલો સમય લાગે

નેવું પંચાણું સાત ગુણ્યા દસની છ ઘાત વર્ષ જેટલો તો તમે જોઈ શકો છો વન પોઈન્ટ નાઇન ઝીરો નાઇન ફાઈવ સેવન ટેન ડેસ ટુ સિક્સ વર્ષ જેટલો જવાબ આવે છે આઈ હોપ બધાને સમજ પડી ગઈ છે હવે મેન વસ્તુ શું બધા ચેપ્ટર ફાઈવ અહીં ક્લોઝ કરું છું નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે પણ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરું એટલે નવા ચેપ્ટરનું બધું રનિંગ તમારે કરવાનું તો રહેશે જ પરંતુ આ પાછળથી જે કઈ ટોપિક ચાલ્યા છે જે કઈ દાખલાઓ ચાલ્યા છે બીજા દાખલા તમને પ્રેક્ટિસ કરવા આપ્યા છે એની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની રહેશે ઓકે બીજો કોઈ ડાઉટ થાય તમે મારો સંપર્ક કરી શકો છો કારણ કે ઓલમોસ્ટ આખું ચેપ્ટર તમને શીખવાડી દીધું છે દાખલાઓ બધા શીખવાડી દીધા છે પણ તમારે એમસીક્યુ ચાલી રહ્યા છે યસો નો ક્લિયર ચલો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ